बनासकांठाना डीसा तालुकाना बुडेठा गाममां अश्वदौड़नुं आयोजन करवामां आव्युं। लगभग छेल्ला 750 वर्षथी अश्वदौड़नुं अहीं आयोजन कराय छे। भाईबीजना दिवसे आयोजन अहीं करवामां आव्युं, जेमां गुजरातभरना लोको अश्वदौड़ निहाळवा माटे बुडेठा खाते पहोंचे छे। राठोड परिवारना युवानो अश्वदौड़मां भाग ले छे। अश्वदौड़मां गामना ज लोको सुरक्षानी जवाबदारी संभाळे छे। बनासकांठाना बुडेठाथी अदृश्य बताई रहा छे अश्वदौड़ना डीसा तालुकाना बुडेठा गाममां अश्वदौड़नो विशेष प्रकार आयोजन करवामां आवे छे। 750 वर्षथी अहींया अश्वदौड़ आ प्रकारे योजाय छे अने समग्र राज्यभरमांथी लोको आ अश्वदौड़ने निहाळवा माटे अहींया आवी पहोंचे छे। राठોડ પરિવારના યુવાનો અશ્વદોડમાં ભાગ લે છે। ગુજરાતભરના લોકો આ કાર્યક્રમ જોવા માટે ઉમટે છે। बनासकांठाना बुकोली गाममां कोटडिया वीर महाराजना मंदिरे परंपरागत अश्वदौड़ योजाई। धनतेरसथी भाईबीज दरमियान योजाती अश्वदौड़मां मोटी संख्यामां लोको जोड़ाया। बुकोली गाममां आवेलुं कोटडिया वीर महाराजनुं मंदिर अने आ अश्वदौड़नी परंपरा 200 वर्ष जूनी छे। अश्वदौड़मां अंदाजित 100थी वधु घोड़ेसवारो भाग ले छे। दूर दूरथी गामना लोको पण अहींया योजाती अश्वदौड़मां भाग लेवा माटे आवे छे। साथ ज नवा वर्ष निमित्ते कोटडिया वीर महाराजना मंदिरे दर्शनार्थे भाविकोनी भीड़ उमटी जाय छे। तो आ साथ ज अश्वदौड़ पाछड़ मान्यता छे के कोटड़िया वीर दादा गौचरमां चरती गायोनी वहारे आव्या अने तेमने घोड़ाओनो शौख हतो अने वर्षो पहेला गामना नागरिकोने घोड़ाओना पगलानो अवाज संभळाता गामलोको दर वर्षे अश्वदौड़ योजवानुं नक्की कर्युं। छेल्ला 200 वर्षथी चाली आवती आ परंपरा आजे पण गामलोकोए जाळवी राखी छे। 5 दिवस सुधी आ मेळा स्वरूपे योजाती परंपरा लोकोमां उत्साह जगाड़ी रही है। लोग उत्साहभेर तेमां भाग पण लई रह्या छे। अश्वदौड़मां कोईपण पोलिस बंदोबस्त पण गोठववामां आवतो नथी। समग्र मेळानुं आयोजन गामना लोको द्वारा ज करवामां आवे छे। वर्षोथी उजाता मेळामां आज दिवस सुधी કોઈપણ પ્રકારની અનિચ્છનીય ઘટના બની નથી। મંદિર આવેલું છે, અમારે 5 દિવસથી કોરડિયાન તોડ રાખે છે। ધનતેરસથી મોડીને ભાબી દીધી અમારે અશ્વદોડ રાખેલી છે। ગામમાં બધા હળી મળે ને અમારે એક સાથે અમે રહીને પાર્ટી દોડ રાખેલી છે, બરાબર ને? અમારા ધજાવાળો અમને આજ દાડા સુધી અમને કોઈ નુકસાન કરતો નથી। મોડાસામાં પશુઓને ભડકાવી કરવામાં આવે છે નવા વર્ષની ઉજવણી। અરવલ્લીના મોડાસાના રામપુર ગામે અનોખી રીતે નવા વર્ષની ઉજવણી કરાઈ। પરંપરાગત પશુઓ ભડકાવી અનોખી રીતે નવા વર્ષની ઉજવણી કરવામાં આવી। વર્ષો જૂની પરંપરાને આજે પણ ગામના લોકોએ જાળવી રાખી છે। પશુપાલકોએ ભગવાન કૃષ્ણના મંદિરે દર્શન કરીને મંદિર પરિસરમાં ફટાકડા ફોડી પશુઓ ભડકાવી નવા વર્ષની ઉજવણી કરી। આ અનોખી ઉજવણીમાં ગામના અબાલ વૃદ્ધ સૌ કોઈ હાજર રહ્યા। ગામ લોકોએ કહ્યું, પશુઓ ભડકાવી નવા વર્ષની ઉજવણી કરવાથી ગામમાં વર્ષ દરમિયાન સુખાકારી રહે છે, ધંધા રોજગાર અને ખેતીમાં પ્રગતિ થાય છે અને પશુઓમાં મહામારીનો રોગ આવતો નથી। ગ્રામજનોના જણાવ્યા મુજબ ગામમાં આજ દિન સુધી કોઈપણ પશુઓને કોઈપણ પ્રકારની ઈજા નથી થઈ। દ્વારકામાં 4 આખલાઓએ એક રાહદારીની દિવાળી બગાડી, હવામાં ઉલાડી હાડકા તોડી નાખ્યા। દ્વારકામાં 4 આખલાએ એક ભાઈની દિવાળી બગાડી નાખી। ફટાકડા ફોડવાના તહેવારમાં 4 આખલાએ એક ભાઈના હાડકા તોડી નાખ્યા। જાણે 4 આખલાઓ આ વ્યક્તિના દુશ્મન હોય તેમ વ્યક્તિ ઉપર તૂટી પડ્યા। હવામાં એવા ફંગોળિયા કે આ ધેડને તમર ચડી ગઈ। દ્રશ્યમાં જોઈ શકાય છે કે એક દ્વારકા શહેરમાં રોડ પર એક ભાઈ ચાલીને જઈ રહ્યા છે અને ત્યારે રોડ પર કંઈ ઘટના બને છે અને રોડ પર ઉભેલા 4 આખલા ભૂરાયા બની અને ભાગમ દોડ કરે છે। સામેથી યમદૂત બનીને આવતા આખલા જોઈ આ ધેડ પણ મૂંઝવણમાં મુકાઈ ગયા કે કઈ બાજુ જવું, એટલી જ વારમાં આખલાઓ રાહદારી પર હુમલો કરી બેસે છે। આખલાઓએ ભાઈને એવા ઉલાડ્યા કે હાડકા ખોખલા કરી નાખ્યા। રવિવાર અને ભાઈબીજના પાવન પર્વે યાત્રાધામ પાવગઢમાં ભક્તોનું ગોળાપૂર ઉમટ્યું। વહેલી સવારથી જ ભક્તો માતાજીના દર્શનાર્થે પહોંચ્યા। મોટી સંખ્યામાં માઈ ભક્તો આવી પહોંચતા મંદિર પરિસરમાં લાંબી કતારો જોવા મળી, તો સાથે જ પાવગઢના પગથિયા પર પણ ભક્તોની ભીડના આકાશી દ્રશ્યો ડ્રોન કેમેરામાં કેદ થયા છે। રોપવે પાર્કિંગ સહિત પ્રસાદ માટે પણ લોકોની લાંબી કતારો જોવા મળી છે। સાથે જ પાર્કિંગ ફૂલ થઈ જતા દર્શનાર્થીઓએ રસ્તાની સાઈડમાં વાહન પાર્ક કરવાની સ્થિતિ સર્જાઈ। ભક્તોએ માં મહાકાળીના જય જયકારાથી વાતાવરણને ભક્તિમય બનાવ્યું। સુરતના અડાજણ વિસ્તારમાં સાધુ વેશમાં વાદીઓ આવ્યા હોવાનું વિડીયો વાયરલ। અડાજણમાં ભિક્ષા માંગી રહેલા સાધુને એક શ્લોક ન આવડતા લોકોને શંકા ઉપજી। પોલીસે આઈડી વેરિફિકેશન કરતા સાધુ રાજકોટના હોવાની વિગત સામે આવી। વડોદરામાં તોફાની તત્વોને પોલીસે પાઠ ભણાવ્યો। ગોરવાની શુભમ પાર્ક સોસાયટી પાસે તોફાનીઓએ મચાવ્યો હતો આતંક। આડેધડ ફટાકડા ફોડી સ્થાનિકો સાથે શખ્સોએ કરી હતી બબાલ। પોલીસે યુવકોને ઉઠક બેઠક કરાવી પાઠ ભણાવ્યો।
સુરતમાં BMW કંપનીનું બાઇક ચોરી કરનાર આરોપી ઝડપાયો. ધંધામાં નુકસાન થઈ જતા દેવું ચૂકવવા કરી હતી બાઇકની ચોરી. પોલીસે આરોપી વિરુદ્ધ વધુ કાર્યવાહી હાથ ધરી. સુરતમાં લાખો રૂપિયાની બેગની ચોરી કરનાર 5 આરોપીઓ ઝડપાયા. કારમાં મૂકેલા પૈસા ભરેલા બેગની કરી હતી ચોરી. પોલીસે 26,60,000 રૂપિયા રોકડ રકમ જપ્ત કરી. કેશોદમાં નોકરીની લાલચમાં મહિલા સાથે દુષ્કર્મ. પોતાની દીકરીઓને નોકરી અપાવવા માટે માતાએ પોતાનું સર્વસ્વ લૂંટાવી લીધું. મહિલાએ જૂનાગઢના લેબર કોન્ટ્રાક્ટર એક મહિલા સહિત 3 શખ્સ સામે નોંધાવી ફરિયાદ. ભાવનગરમાં એક જ રાત્રે ખેલાયો 3 ખૂની ખેલ. ફટાકડા ફોડવા જેવી સામાન્ય બાબતે 3 હત્યા થઈ. બાલી યોગનગર શહેરના બાટન લાઇબ્રેરી ચોક તથા ઘોઘા તાલુકામાં હત્યાનો બનાવ બનતા ચકચાર. પોલીસે આરોપીઓને પકડવા હાથ ધરી તપાસ. રાજકોટમાં દિવાળી અને નૂતન વર્ષને લઈ પોલીસ એલર્ટ મોડ પર. તહેવારોમાં અનિચ્છનીય બનાવોને અટકાવવા પોલીસે પેટ્રોલિંગ વધાર્યું. પોલીસ વાન દોડાવી બજારોથી લઈને સુમસામ રસ્તાઓ પર પણ પોલીસે સઘન ચેકિંગ હાથ ધર્યું. અમદાવાદ બોબી પટેલ કબૂતરબાજી કેસના ફરાર આરોપીની ધરપકડ. SMC એ 22 માસથી ફરાર આરોપી પંકજ પટેલની કરી ધરપકડ. આરોપીને પકડવા 25,000 ઇનામની કરી હતી જાહેરાત. નવા વર્ષે દ્વારકાધીશના દર્શને હજારો ભક્તો ઉમટ્યા. વહેલી સવારથી જ દર્શન માટે ઉમટ્યા હતા લોકો. નવા વર્ષની શરૂઆત દ્વારકાધીશના દર્શનથી કરી ભક્તોએ ધન્યતા અનુભવી. નવા વર્ષે મંદિરોમાં ભક્તોનું કીડિયારું ઉભરાયું. યાત્રાધામ સોમનાથ મંદિરમાં મહાકાલના દર્શન કરવા ભક્તોની ભીડ ઉમટી. મોટી સંખ્યામાં ભક્તોએ સોમનાથ દાદાના દર્શન કરી ધન્યતા અનુભવી. નવા વર્ષે સોમનાથમાં ઉમટ્યું માનવ મહેરામણ. વિક્રમ સંવત 2081ના પ્રથમ દિવસે મોટી સંખ્યામાં લોકો મહાદેવના દર્શનાર્થે પહોંચ્યા. ભાવિક ભક્તોની લાંબી કતાર અને જય સોમનાથનો નાદ મંદિર પરિસરમાં ગુંજ્યો. નૂતન વર્ષ પર શક્તિપીઠ પાવાગઢ ખાતે ભક્તોનું ઘોડાપૂર. હજારોની સંખ્યામાં માઈ ભક્તોએ માતાજીના ચરણમાં શીશ ઝુકાવી ધન્યતા અનુભવી. પાવાગઢના તમામ પાર્કિંગ થયા ફૂલ. ઉમિયાધામ ઊંઝામાં પણ ઉમટ્યું ભક્તોનું ઘોડાપૂર. નવા વર્ષે ભક્તોએ માં ઉમિયાના દર્શન કરી ધન્યતા અનુભવી. માં ઉમિયાના જયઘોષથી ગુંજી ઉઠ્યું મંદિર પરિસર. ઉજ્જૈનમાં વર્ષો જૂની પરંપરા. ગાયની પૂજા કરવા લોકો પોતાનો જીવ મૂકે છે જોખમમાં. અનોખી શ્રદ્ધાના દ્રશ્યો આવ્યા સામે. સુરેન્દ્રનગરના ગ્રામીણ વિસ્તારોમાં પ્રાચીન પરંપરા આજે પણ જીવંત. ફટાકડાની આતશબાજી સાથે 300થી વધુ ગાયોને ગોવાળ પાછળ દોડાવાઈ. ઉડતી રજને શ્રદ્ધાળુઓ માથે ચડાવીને પૂજાય છે. હરીફાઈમાં પ્રથમ આવનાર ગાયના ગોવાળને પાઘડી પહેરાવીને સન્માન કરવાની પરંપરા. મોડાસાના રામપુર ગામમાં નવા વર્ષની અનોખી ઉજવણી. ગોપાલક સમાજે ફટાકડા ફોડી પશુઓ ભડકાવી એકબીજાને નવા વર્ષની શુભેચ્છા આપી. ગ્રામજનોના કહેવા અનુસાર પશુઓ ભડકાવવાથી ગામમાં સુખાકારી રહે છે. સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરમાં ભક્તોની ભીડ ઉમટી. નૂતન વર્ષના પ્રારંભે દાદાને સુવર્ણ વાઘાનો શણગાર સજાવાયો. ભક્તોએ આરતી અને અન્નકૂટના દર્શન કરી ધન્યતા અનુભવી. જૂનાગઢમાં નવા વર્ષ નિમિત્તે લક્ષ્મીજીના મંદિરે સવારથી ભક્તોની ભીડ. કમળના ફૂલ સાથે માતાજીના દર્શન અને આરાધના કરે છે ભાવિકો. માતાજી અહીં સ્વયંભૂ પ્રગટ થયેલા હોવાની લોકવાયકા. પ્રધાનમંત્રી મોદીએ નવા વર્ષની આપી શુભેચ્છા. ટ્વીટ કરીને PM મોદીએ દેશવાસીઓને શુભકામના પાઠવતા કહ્યું કે નવા વર્ષના રામ રામ. નવા વર્ષના પ્રારંભે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદમાં આપી હાજરી. અમિત શાહના નિવાસસ્થાને નૂતન વર્ષ નિમિત્તે યોજાયું સ્નેહ મિલન. કેન્દ્રીય ગૃહમંત્રીએ કાર્યકરોને નવા વર્ષની શુભકામના પાઠવી. અંબાજીમાં નવા વર્ષે કોમી એકતાના દ્રશ્યો આવ્યા સામે. દાંતાના ભેમાળ ગામે હિન્દુ મુસ્લિમ ભાઈઓનું સ્નેહ મિલન યોજાયું. ભેમાળમાં મહાદેવજીના મંદિરમાં બંને સમુદાય ભેગા મળી નવા વર્ષના અભિનંદન પાઠવી ભાઈચારાનો સંદેશ આપ્યો. સુરતમાં નવા વર્ષની ઉત્સાહભેર ઉજવણી. કેન્દ્રીય કેબિનેટ જળશક્તિ મંત્રી અને ભાજપના પ્રદેશ અધ્યક્ષ CR પાટીલે નવા વર્ષની પાઠવી શુભેચ્છા. કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલે નવા વર્ષની શુભેચ્છા પાઠવી. કાર્યકર્તાઓ સાથે નવા વર્ષની કરી ઉજવણી. કહ્યું પ્રધાનમંત્રીના નેતૃત્વમાં દેશ આગળ વધી રહ્યો છે. વર્ષ 2047 સુધીમાં દેશને વિકસિત ભારત બનાવવાનું છે. આજથી નવા વર્ષનો થયો પ્રારંભ. CM ભૂપેન્દ્ર પટેલે પંચદેવ મંદિરમાં કર્યા દર્શન. CMએ રાજ્યવાસીઓને નવા વર્ષની શુભકામના પાઠવી. CM ભૂપેન્દ્ર પટેલે અમદાવાદના ભદ્રકાળી માતાજીના મંદિરથી નવા વર્ષનો શુભારંભ કર્યો. CMએ માં ભદ્રકાળીના ચરણોમાં શીશ ઝુકાવ્યો. ભદ્રકાળી માતાજીના દર્શન કરી લોકોની સુખાકારી માટે પ્રાર્થના કરી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નૂતન વર્ષ અભિનંદન પાઠવ્યા. સર્કિટ હાઉસમાં દરેક કાર્યકર્તાઓને CM ભૂપેન્દ્ર પટેલે નવા વર્ષની શુભેચ્છા આપી. કાર્યક્રમમાં ધારાસભ્યો, સાંસદ અને મેયર સહિતના પદાધિકારીઓએ આપી હતી હાજરી.
ગાંધીનગરમાં નૂતન વર્ષના પ્રારંભે ભાજપનો સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત અનેક દિગ્ગજો હાજર રહ્યા. મંત્રીઓ અને અધિકારીઓ સાથે મુખ્યમંત્રીએ નવા વર્ષની ઉજવણી કરી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યપાલને નવા વર્ષની શુભેચ્છા પાઠવી. મુખ્ય સચિવ રાજકુમાર પણ આ સમયે ઉપસ્થિત રહ્યા. બીએપીએસ સ્વામિનારાયણ મંદિરમાં અન્નકૂટ મહોત્સવ ઉજવાયો. વિજયભાઈ રૂપાણીએ અન્નકૂટના દર્શન કરીને ધન્યતા અનુભવી અને દેશવાસીઓને નવા વર્ષની શુભેચ્છા પાઠવી. થરાદમાં શંકર ચૌધરીનો સ્નેહમિલન કાર્યક્રમ. નવા વર્ષ નિમિત્તે સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન મોટી સંખ્યામાં સ્થાનિકો ઉપસ્થિત. શંકર ચૌધરીને પ્રધાનમંત્રી મોદીને સમર્થન કરવા કર્યું આહવાન. ગીર સોમનાથના પૂર્વ ધારાસભ્ય અને આહીર સમાજના સ્થાનિક આગેવાન રાજસિંહ જોટવાના નિવાસસ્થાને સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો. સ્નેહમિલન કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સ્થાનિકો અને આસપાસના ગામડાઓના લોકો રહ્યા હાજર. પૂર્વ ધારાસભ્યએ પાઠવી નવા વર્ષની શુભેચ્છાઓ. સુરત શહેરમાં જોવા મળી દિવાળી અને નવા વર્ષની રોનક. શહેરમાં રંગબેરંગી દ્રશ્યો જોવા મળ્યા. કલરફુલ લાઇટિંગ સાથે સુરત ઝગમગ્યું. ફટાકડા ફોડી સુરતીઓએ દિવાળી ઉજવી. ડીસાના ધારાસભ્ય પ્રવીણ માળીએ અટલ જન સેવા કેન્દ્રની શરૂઆત કરી. વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ જનસેવા કેન્દ્રનો પ્રારંભ કરાવ્યો. આ પ્રસંગે શંકર ચૌધરીએ કહ્યું કે જનતાના કામ કોઈપણ પ્રકારની મુશ્કેલી વગર થશે. છોટાઉદેપુરમાં મોહનસિંહ રાઠવાના ઘરે સ્નેહમિલન સમારોહ. નવા વર્ષ નિમિત્તે લોકો આશીર્વાદ માટે 5 અને 10ના સિક્કા મેળવવા માટે લાંબી કતારમાં લાગ્યા. મોહનસિંહ રાઠવાએ શરૂ કરેલી પરંપરા તેમના પુત્ર રાજેન્દ્ર રાઠવાએ આગળ વધારી. જામનગરમાં સંત આંબા ભગતની જગ્યાએ યોજાયો સ્નેહમિલન કાર્યક્રમ. મોટી સંખ્યામાં લોકો સ્નેહમિલનમાં જોડાયા. સમૂહ ભોજનનો લાભ લીધો. આંબા ભગતની જગ્યાએ વર્ષોથી ચાલે છે અન્નક્ષેત્ર. પોરબંદરના કીર્તિ મંદિરમાં નવ વર્ષ નિમિત્તે સ્નેહમિલન યોજાયું. સર્વધર્મ પ્રાર્થના સહિત ગાંધીજીને પ્રિય ભજનો સાથે નવા વર્ષની શરૂઆત કરાઈ. રમેશભાઈ ઓઝા, ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા, કલેક્ટર સહિત શહેરીજનો હાજર રહ્યા. સુરત પોલીસે કરી નવા વર્ષની ઉજવણી. અઠવા લાઇન સ્થિત પોલીસ કમિશનર મંગલો ખાતે નૂતન વર્ષનો કાર્યક્રમ યોજાયો હતો. પોલીસ કમિશનરે નાગરિકો અને અધિકારીઓને નવા વર્ષની શુભેચ્છા પાઠવી. નવા વર્ષે મહેસાણાના ગામડાઓ લોકોની ચહેલપહેલથી જગમગી ઉઠ્યા. લોકોએ પોતાના પરિવાર સાથે માદરે વતનમાં નવા વર્ષની ઉજવણી કરી. બજાર સહિત રસ્તાઓ પર લોકોની ચહેલપહેલથી નવા વર્ષનો અનોખો ઉત્સાહ જોવા મળ્યો. દિવાળી અને વેકેશનની રજાઓમાં દીવ ફરી ધમધમ્યું. નૂતન વર્ષમાં પ્રવાસીઓની પહેલી પસંદ બન્યું દીવ. નાગવા બીચ, જલંધર બીચ, ઘોઘલા બીચ સહિતના સ્થળો પર પ્રવાસીઓની ભારે ભીડ જોવા મળી. સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રવાસીઓમાં બન્યું આકર્ષણનું કેન્દ્ર. 6 વર્ષમાં 1.50 કરોડથી વધુ લોકોએ લીધી સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત. પ્રવાસીઓના આકર્ષણ માટે વિવિધ પ્રોજેક્ટ શરૂ કરાયા. પ્રાણી સંગ્રહાલય, ભૂલભુલૈયા ગાર્ડન આકર્ષણનું કેન્દ્ર. નવા વર્ષે ગુજરાતના સ્વામિનારાયણ મંદિરોમાં ધરાવાયો મહાઅન્નકૂટ. સ્વાદ, સુગંધ અને પ્રભુ પ્રેમથી તરબોળ 1100 વાનગીઓનો રસથાળ ધરાવાયો. લાખો ભક્તોએ અન્નકૂટના દર્શન કરી ધન્યતા અનુભવી. સાળંગપુર કષ્ટભંજન હનુમાન મંદિરે ધરાવાયો અન્નકૂટ. બેસતા વર્ષે ભગવાનને ધરાવેલા 56 ભોગ અન્નકૂટના ભક્તોએ કર્યા દર્શન. નૂતન વર્ષે કષ્ટભંજન હનુમાનજી મંદિરે ભાવિકોનું ઘોડાપુર ઉમટ્યું. આટલાદરા બીએપીએસ મંદિરમાં અન્નકૂટ મહોત્સવ ઉજવાયો. અન્નકૂટના મનોરથમાં 3500 વાનગીઓ ભગવાનને અર્પણ કરાઈ. હજારો ભક્તોએ મહા અન્નકૂટના દર્શનનો લાભ લીધો. નવસારીના સ્વામિનારાયણ મંદિરમાં ભવ્ય અન્નકૂટનું આયોજન. નૂતન વર્ષ નિમિત્તે 1300થી વધુ વાનગી ભગવાનને અર્પણ કરાઈ. તિરંગો, ઢોંસો, ફરતી કેક સહિતની વાનગીઓનો શણગાર બન્યો આકર્ષણનું કેન્દ્ર. 45,000થી વધુ ભક્તોએ લીધો દર્શનનો લાભ. બોજાસણના બીએપીએસ મંદિરમાં ભગવાનને અન્નકૂટ ધરાવાયો. સુંદર કલાત્મક વાઘા અને ઘરેણાનો શણગાર કરાયો. નવા વર્ષ નિમિત્તે મંદિરમાં મોટી સંખ્યામાં ભક્તો દર્શન માટે ઉમટ્યા. શક્તિપીઠ અંબાજીમાં યાત્રાળુઓનું ઘોડાપુર. નૂતન વર્ષ નિમિત્તે માતાજીને અન્નકૂટ ધરાવાયો. મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ દર્શનનો લાભ લઈને ધન્યતા અનુભવી. વડતાલ મંદિરમાં નૂતન વર્ષે 5000 વાનગીઓ સાથે સંપ્રદાયનો પ્રથમ મહા અન્નકૂટ ભગવાનને ધરાવાયો. શ્રી લક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવ અંતર્ગત મહા અન્નકૂટી